હલો, નીટ અને CEE યુનિટ 18 મેથડ 2 રેડિયો એક્ટિવિટી, એને લગતું 53માં ક્રમનું MCQ. રકમ આપેલી છે એમાં આલ્ફા બીટા અને ગેમાની સાપેક્ષ આયનીકરણ શક્તિની બાબતમાં નીચેનામાંથી ક્યું સત્ય છે? વિકલ્પ પાસ આલ્ફા કણ માટે તે મહત્તમ હોય તે એટલે આયનીકરણ શક્તિ, બીટા કણ માટે મહત્તમ હોય, ગેમા કણ માટે મહત્તમ હોય અને આલ્ફા બીટા અને ગેમા માટે સમાન હોય. બરાબર, આયનીકરણ શક્તિ આલ્ફાની મહત્તમ હશે, બીટાની, ગેમાની કે ત્રણે ત્રણની સમાન હશે. આવા વિકલ્પ પાસે જો એ સમજાવી દઉં, એક આલ્ફા કણ છે, બીટા કણ છે અને ગેમા કણ. કોષ્ટક યાદ રાખી લેજો. છો એમાં એક આયનીકરણ શક્તિ અને બીજું ભેદન શક્તિ. આ કહેવા હું માગું છું એ પહેલા સમજો, પહેલાં લખી નાખું પછી સમજાવી દઉં. આયનીકરણ શક્તિ છે 1000, આ 10000, આ 100 અને 1. ભેદન શક્તિ આ 1, 100 અને 10000. કહેવા હું માગું છું એ જો, કોઈ પણ પદાર્થ એ પદાર્થની સપાટી ઉપર તમે આલ્ફા કણ, બીટા કણ કે ગેમા કણ આપાત કરો, કોઈ પણ પદાર્થની સપાટી ઉપર આલ્ફા બીટા કે ગેમા કણ ટૂંકમાં તમે આપાત કરો ને, તો એ અહીંના જે ઘટક કણ છે એનું આયનીકરણ કરી શકે અને ભેદન કરી શકે. પહેલાં ભેદન સમજાવી દઉં. ભેદન એટલે એનો મતલબ એવો, માની લો કે આ પદાર્થ આ એક કણ, બીજો, ત્રીજો, અસંખ્ય પરમાણુ બનેલો હશે આ પદાર્થ. માની લો કે આલ્ફા કણ આપાત કહ્યો. બરાબર, તો ભેદન પેલા આ સમજાવું છું. આલ્ફા કણ છે ને એક કણનું ભેદન કરી શકે એટલે અહીંયા સુધી જઈ શકે. ભેદવું એટલે એક કણ એટલું ભેદન કરી શકે એટલે અહીંયા સુધી જઈ શકે પદાર્થની અંદર છે ને ભેદન શક્તિ એક. તો એની જગ્યાએ બીટા કણ મેં આપાત કર્યો હોય તો એટલી જ ઉર્જાવાળો, તો કેટલા કણ સુધી અંદર જઈ શકશે? આ 1, પછી 2, 3, 4, કેટલા કણ સુધી જઈ શકશે? 100 કણ સુધી અંદર જઈ શકે. આના કરતાં આની ભેદન શક્તિ 100 ગણી હોય, એના કરતાં આની ભેદન શક્તિ 100 ગણી હોય. ગેમા કણ આપાત કરો તો ક્યાં સુધી જઈ શકશે? 10000, ત્યાં સુધી ભેદન કરી શકે. બરાબર, એટલે એક તો એની પાસે ભેદન શક્તિ હોય છે, આ ત્રણે ત્રણ કણ પાસે. કોઈ પણ પદાર્થ ઉપર આપાત થાય ને તો એ ટૂંકમાં ભેદન કરી શકે. પણ સાપેક્ષ ભેદન શક્તિ આલ્ફા કણની સૌથી ઓછી, બીટા કણની એના કરતાં વધારે ને ગેમા કણની એના કરતાં વધારે. એ રીતના બીજું કામ એ કરશે, આયનીકરણ એ કરશે. માની લો કે અમુક કણ ટૂંકમાં અહીંયા પરમાણુમાં શોષાઈ જાય ને, તો એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો આ સીધો શું બની જાય? પરમાણુ છે એ આયન બની જાય. બરાબર, એટલે આવા આયનીકરણ એ કરશે. પછી આયનીકરણમાં સૌથી વધારે આલ્ફા કણ છે ને સૌથી વધારે આયનીકરણ કરી શકે. 10000 ઘટક કણોનું આયનીકરણ કરે, તેની સાપેક્ષમાં બીટા કણ આપાત કરું તો 100નું જ આયનીકરણ કરી શકશે ને એની સાપેક્ષમાં ગેમા કણ આપાત કરું તો 1નું જ આયનીકરણ કરી શકશે. એટલે બે પ્રકારની શક્તિ ધરાવે. કોઈ પણ પદાર્થની સપાટી ઉપર તમે આલ્ફા બીટા અને ગેમા કણ આપાત કરો એટલે એક એ વિભેદન ધરાવે અને બીજું કયું ધરાવે? આયનીકરણ શક્તિ. એમાં આયનીકરણ શક્તિ સૌથી વધારે કોની? આલ્ફા કણની. અને ભેદન શક્તિ સૌથી વધારે કોની? તો કે ગેમા કણની. આ વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ. એટલે હવે તમને મારી જવાબ મળી જાય, કોની આયનીકરણ શક્તિ સૌથી વધારે હશે? આલ્ફાની મહત્તમ હોય એનો જવાબ આવશે. કદાચ ભેદન શક્તિ એ પૂછે તો બે યાદ રાખવું.